નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર પ્રાઇમરી સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું ધોરણ પાંચ વિષય વિજ્ઞાન પ્રકરણ આઠ મચ્છર રોગો અને સારવાર ભાગ સાત ભાગ છ ની અંદર આપણે માખી વિશે અભ્યાસ કર્યો શોધી કાઢો અને કહો તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે આગળ આપણને જે પોસ્ટર બતાવેલા એવું ક્યાંય પોસ્ટર તમે જોયેલું છે તો સામાન્ય રીતે આપણને ગ્રામ પંચાયત ઓફિસની પાસે આવા પોસ્ટરો જોવા મળતા હોય છે તમારે વિચારવાનું છે કે આવા પોસ્ટર કોણે મૂક્યા હશે અથવા તો જાહેરાત કોણ આપતું હશે તો સામાન્ય રીતે આવા પોસ્ટર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવે છે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવતા હોય છે સમાચાર પત્રોમાં પણ આવી જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવતી હોય છે પોસ્ટરમાં કયા મુદ્દાના મહત્વ આપેલું છે તો પોસ્ટરના કયા મહત્વના મુદ્દાઓ આપેલા છે તો આપણે વાત કરેલી જેની અંદર સામાન્ય રીતે ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દેવું ખાડાઓ પૂરી દેવા પાણીની ટાંકી કૂલરનું પાણી પાણીના ઘડા વગેરે એની અંદર પાણી વધારે સમય સુધી ના રાખવું જોઈએ દર અઠવાડિયે સૂકવવા મૂકવા જોઈએ તમારી જાતને મચ્છરથી બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો તો આવા મુદ્દાઓ આપેલા છે તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી કૂલર જૂના ટાયર અને કુંડા તેમજ ઘડાઓ શા માટે બતાવવામાં આવ્યા છે તો પોસ્ટરમાં બતાવેલા ટાંકી કુલર જૂના ટાયરો વગેરેમાં પાણી ભરાતું હોય છે ત્યાં મચ્છર ઈંડા મૂકે અને આ ઈંડા ઝડપથી વિકાસ પામી મચ્છરની અવસ્થા ધારણ કરે છે અને મચ્છરનું ઉત્પત્તિનું સ્થાન બનતા હોય છે તો એવી જગ્યાઓ આપણે સાફ રાખવી જોઈએ એ દર્શાવવા માટે આ પ્રકારના પોસ્ટરની અંદર આ ચિત્રો બતાવવામાં આવેલા હોય છે વિચારો તમારા મતે ટાંકીમાં પાણીઓ પાણી જે હોય છે પાણીની અંદર માછલીઓ મૂકવાનું કારણ શું હોઈ શકે તો આપણે જાણીએ છીએ કે પાણીની અંદર મચ્છર મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે તો પહેલી બાબત એ છે કે આપણા રહેઠાણની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા ન હોવા જોઈએ જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકીએ આપણે તો સવાલ તમને પૂછે કારણ આપો આપણા રહેઠાણની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા ન હોવા જોઈએ જે આપણે સાત વિભાગ સાતની અંદર સવાલ લખવાનો એનો જવાબ લખવાનો થશે તો કારણ પહેલા ચર્ચા કરીએ આપણે ફરી એકવાર આપણાની આસપાસ ગંદુ પાણી ભરેલું રહે તો તેમાં મચ્છર ઈંડા મૂકે છે બીજો પોઈન્ટ આથી મચ્છરનો ઉપદ્રવ થાય છે ત્રીજો પોઈન્ટ મચ્છર કરડવાથી મેલેરિયા રોગ થાય છે ચોથો પોઈન્ટ મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે આપણા રહેઠાણની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા ન હોવા જોઈએ તો માછલીની વાત કરીએ પહેલા ફરીથી યાદ કરી લઈએ શા માટે માછલી મૂકવામાં આવે છે પહેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાની વાત કરી લઈએ ફરી તો કારણ તરીકે આપણા રહેઠાણની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા ન હોવા જોઈએ કારણ આપો પહેલો પોઈન્ટ આપણા રહેઠાણની આસપાસ ગંદુ પાણી ભરેલું રહે તો તેમાં મચ્છર ઈંડા મૂકે છે બીજો પોઈન્ટ આથી મચ્છરનો ઉપદ્રવ થાય છે ત્રીજો પોઈન્ટ મચ્છર કરડવાથી મેલેરિયા રોગ થાય છે ચોથો પોઈન્ટ મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે આપણા રહેઠાણની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા ન હોવા જોઈએ તો પછી ખાબોચે જો ભરેલા હોય તો શું તો તમને કહ્યું છે તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે માછલીઓ શું ખાતી હશે તો માછલીઓ મચ્છરોના ઈંડા ખાઈ જાય છે તેથી ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે ટાંકીમાં માછલીઓ મૂકવાનું કારણ તમને ખ્યાલ આવી ગયો શા માટે મૂકવામાં આવે છે માછલીઓ તો માછલીઓ મચ્છરોના ઈંડા ખાઈ જાય છે અને જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવી શકે છે જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થાય આપણે મચ્છરનો ઉપદ્રવ ઘટાડવો હોય તો પાણી ઉપર તેલ અથવા તો કેરોસીન છાંટવું જે એની વાત કરેલી તો એનાથી મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ કેવી રીતે તેની વાત કરીએ છીએ કે જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે અથવા સવાલ આના પરથી એવો પણ બનાવી શકાય શા માટે ખાબોચિયા પર તેલ નાખવું જોઈએ શા માટે ખાબોચિયા પર તેલ નાખવું જોઈએ તો પહેલો પોઈન્ટ તેલ પાણી ઉપર ફેલાય ત્યારે તેલનું પાતળું પડ પાણી ઉપર તરે છે તમે જોજો તમારા ઘરે પણ કરી શકશો કે બાઉલની અંદર થોડું પાણી લઈ એના પર એક ટીપું પાણી તેલનું નાખી અને બરાબર હલાવજો તો પણ તેલ દર વખતે પાણીની ઉપરની સપાટી ઉપર આવી જશે તો પહેલાં પોઈન્ટની વાત કરી તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાતળું પડ પાણી ઉપર તરે છે બીજો પોઈન્ટ આથી મચ્છરના પોરાને ઓક્સિજન મળતો અટકે છે આથી મચ્છરના પોરાને ઓક્સિજન મળતો અટકે છે ત્રીજો પોઈન્ટ પરિણામે મચ્છરના પોરા જીવી શકતા નથી ઓક્સિજન વગર મચ્છરના પોરા જીવી ન શકે ત્રીજો પોઈન્ટની વાત કરી પરિણામે મચ્છરના પોરા જીવી શકતા નથી ચોથો પોઈન્ટ તેથી મચ્છરની ઉત્પત્તિ વધતી અટકે છે તેથી મચ્છરની ઉત્પત્તિ વધતી અટકે છે માટે માટે ખાબુચિયા પર તેલ નાખવું જોઈએ તો સવાલ થયો આપણે શા માટે ખાબુચિયા ઉપર તેલ નાખવું જોઈએ તેની વાત કરી આગળ જો વાત કરીએ આપણે શોધી કાઢો માખીઓ દ્વારા કયા રોગ ફેલાય છે અને કેવી રીતે એની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ કયા કયા રોગ મચ્છર દ્વારા થતા હતા એની સાથે સાથે માખી દ્વારા પણ રોગનો ફેલાવો થાય છે એની પણ વાત કરી આપણે મચ્છરની તપાસની વાત કરી છે તમારા વર્ગના બાળકોને બે અથવા ત્રણના જૂથમાં વહેંચો દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે જો ક્યાંય પાણી ભરાયું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં ખરાની નિશાની કરવાની તો કઈ કઈ જગ્યાએ પાણી ભરાઈ શકે છે તેની જગ્યાઓ આપી છે એ સિવાય બીજી કોઈ જગ્યા હોય તો પણ આપણે લખવાની તપાસ કરવાની કશું કામ નથી કરવાનું આપણે પણ તમને સમજાવા જાય છે કે ક્યાં ક્યાં પાણી આવી રીતે ભરાતું હોય છે તે એની વાત તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે રાઈટ તો ઘડો તેમાં પાણી ભરાઈ શકે કૂલર એમાં પણ પાણી ભરાય છે ટાંકી એમાં પણ ભરાય છે શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા તો ભરાતી નથી કારણ કે આપણે સ્કૂલનું મેદાન એવી રીતે રાખતા હોઈએ છીએ જેથી કરીને પાણીનો ભરાવ રહી શકે નહીં ગટર તો એમાં પાણી ભરાતું હોય છે બીજી કોઈ જગ્યાઓ તો ખાડા ખાબોચ્યા હોય છે જેમાં વરસાદી પાણી ભરાતું હોય છે અથવા તો ગટર જો ખુલ્લી હોય તો ત્યાં પાણી ભરાતું હોય છે તો ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે તેની તપાસ કરો તમે તો તમને ખ્યાલ આવશે આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની હોય છે તો સામાન્ય રીતે શાળાની જો વાત કરીએ સ્કૂલ લેવરે તો સ્કૂલમાંની જગ્યાઓ ચોખ્ખી રાખવાની જવાબદારી શાળાના વહીવટકર્તાની હોય છે કે જે શાળાનો વહીવટ કરે છે એમની જવાબદારી હોય છે કે શાળામાં આ જગ્યાઓ ચોખ્ખી રાખવી જોઈએ શાળાની બહારની જો વાત કરીએ રસ્તા ઉપરની જો વાત કરીએ તો તેની જવાબદારી નગરપાલિકાની હોય છે તો નગરપાલિકાએ એની જવાબદારી રાખવાની હોય છે કે આ જગ્યાઓ ચોખ્ખી રહેવી જોઈએ ગટરો અને નાળાનું સમારકામ કોણ કરાવવાનું કોને કરાવવાનું હોય તો ગટરો અને નાળાનું સમારકામ નગરપાલિકાએ કરાવવાનું હોય છે કારણ કે એમની જવાબદારી બનતી હોય છે સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોરા જોયા છે તો હા પાણી જો સંગ્રહાયેલું હોય તો ચોક્કસ એની અંદર પોરાનું પ્રમાણ જોવા મળતું જ હોય છે તો તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ તો ચોક્કસ પાણી ભરાયેલું હોય તો મચ્છરનો ઉપદ્રવ વધે માખીનો પણ ઉપદ્રવ વધે ઉપરાંત પાણી લાંબા સમય સુધી ભરાયેલું હોવાના કારણે દુર્ગંધ પણ મારે છે ઉપરાંત રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે જેના કારણે આજુબાજુના રહીશોને તેનો સામનો કરવો પડતો હોય છે મુશ્કેલી પડતી હોય છે તે પોસ્ટર બનાવવાની વાત કરી છે આપણે ચર્ચા કરી હતી જે પોસ્ટર બતાવ્યું હતું એ પણ તમે પોસ્ટર બનાવીને તમારી શાળા કે એવી જગ્યાએ તમે લગાવી શકો જેથી કરીને નાગરિકોને સજાગ કરી શકાય સમજાવી શકાય છેલ્લા પેરેગ્રાફની વાત કરી છે કે તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે આપણે શોધી કાઢીએ તો વાત થઈ ગઈ બરાબર તમારા વર્ગમાં તમે જો શોધ્યું અને સૂચનો આપ્યા તેનો અહેવાલ તૈયાર કરવાનો તમારે કે કેવા પ્રકારે ચોખ્ખાઈ રાખી શકાય તો આના માટે આપણે કોને ઉપદેશીને લખવો તે કાર્ય કયા કાર્યાલય ઉપર મોકલવો જોઈએ આજુબાજુ જો પાણી ભરાયેલું હોય તો એ સાફ કરવા માટેની વાત છે આપણી જોડે તો કોર્પોરેટર જે કોર્પોરેટર હોય છે જે તે વિસ્તારના એ શ્રીને ઉપદેશીને લખવો જોઈએ કે અમારી આજુબાજુ પાણી ભરાયેલું છે અને કયા કાર્યાલય ઉપર મોકલવો જોઈએ તો એનો વોર્ડ જે છે વોર્ડની અંદર મોકલવો જોઈએ તો કોર્પોરેશન જે કોર્પોરેટર હોય છે કોર્પોરેશનની અંદર એ કોર્પોરેટર શ્રીને આપણે ઉપદેશીને લખવો જોઈએ અને વોર્ડ કાર્યાલય ઉપર તેને મોકલવામાં આવતો હોય છે તે આજુબાજુ જ્યારે પાણી ભરાય છે ત્યારે તમને લીલનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે તો તમે જોયું હશે પાણી જ્યાં ભરાયું છે ત્યાં લીલ એક વનસ્પતિ જેને લીધે લપસણું થઈ જતી હોય છે જગ્યા પગ મૂક્યો તો આપણે લપસી પડતા હોઈએ છીએ તો તળાવના પાણીમાં તેમજ તેની આજુબાજુ આપણે લીલ જોઈ શકીએ છીએ એ સિવાય બીજે ક્યાં તમને લીલ જોવા મળતી હોય છે ભીની દિવાલો કૂવાની દિવાલો ઉપર ટાંકીની આસપાસ ભરાયેલા પાણીમાં ખાડાઓમાં ભરાયેલા પાણીમાં આ બધી જગ્યાએ આપણને લીલ જોવા મળતી હોય છે તો સવાલ આપણો એ છે તમે લીલ ક્યાં જોઈ છે તમે લીલ ક્યાં જોઈ છે તળાવના પાણીમાં ભીની દિવાલો પર કૂવાની દિવાલો પર ટાંકીની આસપાસ ભરાયેલા પાણીમાં ખાડામાં ભરાયેલા પાણીમાં વગેરે જગ્યાએ આપણે લીલ જોવા મળતી હોય છે તો આવી જગ્યાએ તમે લીલ જોયેલી હોય છે તે તો સવાલ તમે પાણીમાં કે ત્યાંની આસપાસ લીલ જોઈ શકો છો હા આપણે જોઈ શકીએ છીએ બીજે ક્યાં લીલ જોઈ છે એની પણ મેં તમને વાત કરી પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે તો એ કયા છોડ ઉગતા હોય છે એટલે કે પાણીમાં ઉગતા છોડના નામ કયા છે લીલ એ તો આપણે જોઈ એ ઉપરાંત કમળ જળકુંભી આવા પ્રકારના છોડ પાણીમાં ઉગતા હોય છે તો પાણીમાં ઉગતી વનસ્પતિ અથવા તો પાણીમાં ઉગતા છોડના નામ લીલ કમળ જળકુંભી બીજી બાબત એની અંદર કે પાણીમાં બીજું શું જોઈ શકાય છે આપણને પાણીમાં બીજું શું જોઈ શકતા હોઈએ છીએ તે તો પાણીમાં આપણે લીલ અને લીલની જેમ બીજા છોડ પણ જોઈ શકીએ છીએ ઉપરાંત માછલી દેટકા મચ્છર પોરા વનસ્પતિના પાંદડા અને ડાળખા જોઈ શકીએ છીએ તો તમે બીજું શું જોઈ શકો છો એની યાદી બનાવો તો સવાલ આપણો એ જ આની અંદર સીધો જ કે પાણીમાં શું જોઈ શકાય છે તો પાણીમાં છોડ માછલી દેડકા મચ્છર પોરા વનસ્પતિના પાંદડા અને ડાળખા વગેરે જોઈ શકાય છે તો આજે આપણે ભાગ સાતનું કામ પૂરું કરીશું આપણે જે અભ્યાસ કર્યો આજે તેના સંદર્ભમાં કેટલાક સવાલો નોંધી લઈશું બાર તેર ચૌદ પંદર અને સોળ આ સવાલો તમારે હોમવર્કમાં લખી એના જવાબો લખવાના છે બારમો સવાલ આપણા રહેઠાણની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા ન હોવા જોઈએ કારણ આપો તેરમો સવાલ શા માટે ખાબોચિયા પર તેલ નાખવું જોઈએ ચૌદમો સવાલ તમે લીલ ક્યાં જોઈ છે પંદરમો સવાલ પાણીમાં ઉગતા છોડના નામ આપો તો આજે ભાગ સાતનું કામ પૂરું આવતી વખતે ભાગ આઠમાં વધારે અભ્યાસ કરીશું